તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થવા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે એમ લક્ષ્મીકાંતના બુકની અંદર ઓસીઆઈ વિશે વાત કરીશું. ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. આપણે ભારતના બંધારણનો ભાગ બે સિટીઝનશીપ નાગરિકતા જે છે એની ચર્ચા કરી રહ્યા છીએ. તો હવે આપણે વાત કરીએ કે ઓસીઆઈ શું છે. ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. ઓવરસીઝનો મતલબ શું? પહેલાં તો એ સમજો. ઓવરસીઝનો મતલબ થાય દરિયાપાર, દરિયાને પાર. ભારત જ્યાં રહે છે એની દરિયાને પાર, બરાબર. એટલે કે એનો મતલબ એવો થાય કે દરિયો પાર કરીને જ્યારે આપણે કોઈ બીજા દેશમાં ગયા હોય ત્યારે, જનરલી આપણે કોઈ પણ બીજા દેશમાં જવું હોય તો દરિયો પાર કરીને જવું પડે. જનરલી દર વખતે જવું પડે એવું જરૂરી નથી. જેમ કે નેપાળ ભૂતાનમાં જવું હોય તો કોઈ દરિયો પાર કરવાની જરૂર નથી. પરંતુ મોટા ભાગે એવું જોવા મળે કે કોઈ વિદેશમાં જવું હોય, બીજા દેશમાં જવું હોય, ફોરેન કન્ટ્રીમાં જવું હોય તો દરિયા પાર જવું પડે. એટલે નામ આપી દીધું ઓવરસીઝ. ઓવરસીઝ એટલે કે દરિયાની પાર રહેતા ભારતના નાગરિકો એને કઈ રીતે નાગરિકતા આપી શકાય. ઓસીઆઈ, ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. પહેલાં તમારે મહત્વની વસ્તુ સમજવાની છે, ટોટલ બે વસ્તુ, ઓસીઆઈ અને પીઆઈઓ. ઓસીઆઈ, ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, આ એક સ્કીમ છે, આ એક પ્રકારની યોજના છે જે કોણે શરૂ કરેલી છે? કેન્દ્ર સરકારે શરૂ કરેલી છે. અને કેન્દ્ર સરકારની અંદર પણ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે કે વિદેશ મંત્રાલયે શરૂ કરેલી છે. આ સ્કીમ અંતર્ગત સ્પેશિયલ બેનિફિટ આપવામાં આવે છે. શા માટે આપવામાં આવે છે એ જોઈએ. પરંતુ આની પહેલાં પણ એક યોજના હતી. આની પહેલાં કઈ યોજના હતી? પીઆઈઓ યોજના. પીઆઈઓ યોજના, પીઆઈઓ એટલે શું? પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે કે મૂળ ભારતનો રહેવાસી હોય, મૂળ ભારતનો વ્યક્તિ હોય એવા વ્યક્તિ માટે આ યોજના હતી. હવે તમારા મગજમાં એક પ્રશ્ન થવો જોઈએ કે આવી યોજના પહેલાં તો લાવેલા શા માટે? તમે એકવાર એ સમજી જાશો કે આવી યોજના લાવેલા શા માટે તો તમને થોડું ઘણું સમજવામાં આસાન રહેશે. તો હવે આપણે જાણીએ કે આ યોજના શા માટે લાવેલા હતા. તો પહેલાં આપણે ગઈકાલે જોયેલું હતું કે ભારતની અંદર કયો કોન્સેપ્ટ છે, તો કે સિંગલ સિટીઝનશીપ, એકલ નાગરિકત્વનો કોન્સેપ્ટ છે. ભારતની અંદર કોઈ વ્યક્તિ જે છે એને એક જ નાગરિકતા મળી શકે, આખા ભારત દેશની એક જ નાગરિકતા મળી શકે. અને એની પહેલાં આપણે એ પણ જોયું હતું કે જો કોઈ વ્યક્તિ ભારત સિવાય બીજા દેશની નાગરિકત્વ સ્વીકાર કરી લે છે, બીજા દેશની નાગરિકતા એ લઈ લે છે, તો જેવી એ બીજા દેશની નાગરિકતા લે તરત જ એની ભારતની નાગરિકતા જતી રહી છે. એટલે ભારતની અંદર એવો નિયમ છે કે કોઈ વ્યક્તિ એક સાથે બે દેશનો નાગરિક ન રહી શકે. જો એને બીજા દેશનું નાગરિક રહેવું છે તો ભારતની નાગરિક છોડી શકે. એક સાથે બે લડ્ડુ ખાઈ શકાય નહીં, એક સાથે બે વસ્તુ મળે નહીં, કા ભારતનો રહે કા બીજાનો રહે. તો હવે ભારતના એવા લોકો, અમુક એવા લોકો હોય કે જેને વિદેશમાં નોકરી મળી ગઈ હોય અથવા વિદેશમાં એમના ધંધા રોજગારને એ બધું સેટ થઈ ગયેલું હોય, તો એવા લોકો વિદેશ જતા રહી હોય, વિદેશની નાગરિકતા લઈ લીધી હોય તો એમની ભારતની નાગરિકતા જતી રહે. તો ભારત સરકારને એવું લાગે અને ભારતના જે નાગરિકો કે જે વિદેશમાં રહે છે કે જેણે હવે વિદેશની નાગરિકતા લઈ લીધી છે એને પણ એવું લાગે કે મારી માતૃભૂમિ એ તો ભારત છે. માતૃભૂમિ એનું કર્જ એમને યાદ આવે કે મારે આ જઈને કંઈક કામ કરવું જોઈએ, મારી માટી મને બોલાવે છે, મારી ધરતી મને બોલાવે છે, તો મારે ભારતની અંદર કંઈક કાર્ય કરવું જોઈએ, મારે ભારતની અંદર કંઈક ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવું જોઈએ અથવા ત્યાં કંઈક પ્રોજેક્ટ કંપની ઓલું પહેલું કંઈક દેશ માટે કંઈક કરવું જોઈએ, એમને એવું લાગે. અને ભારત સરકારને પણ એવું લાગે કે બરાબર, સારું છે, આપણા નાગરિકો કે જે ભૂતકાળમાં આપણા નાગરિકો હતા હવે એ વિદેશમાં છે તો એમને પણ ભારતમાં કંઈક આપવું જોઈએ, કંઈક સ્પેશિયલ બેનિફિટ આપવું જોઈએ. તમારા મગજમાં પ્રશ્ન થાય કે એમને શા માટે આપવું જોઈએ? એમને તો હવે ભારતની નાગરિકતા છોડીને જતા રહ્યા છે તો એમને વિદેશમાં આપણે શું લેવા સહાયતા આપવી જોઈએ? તો એની માટેના ઘણા કારણો છે. આપણે પહેલાં તો એક કારણ જોઈએ. કદાચ એવું બની શકે કે એ જે નાગરિક જે છે એ એકલો જે વિદેશમાં રહેતો હોય, એના બીજા માતા પિતાને એ બધા ભારતમાં રહેતો હોય, તો એ જો વિદેશમાં નોકરી કરતો હશે, તો ત્યાંથી પગારને એ બધું તો ભારતમાં મોકલતો હશે, તો એ એક રીતે ભારત માટે સારી જ વસ્તુ છે કે ભારતની અંદર ઓટોમેટિક જ તે પૈસા આવી જાય છે, ડોલર ને એ બધું આવી જાય છે. આવી જાય છે એવું જરૂરી ફરજિયાત નથી, કારણ કે એવું પણ બની શકે કે એના માતા પિતાને એ બધા વિદેશમાં જતા રહ્યા હોય, બરાબર, એવું પણ બની શકે. પરંતુ એવું થાય કે એના માતા પિતાને અહીંયા રહેતા હોય તો ભારતને ઓટોમેટિક ડોલર ને એ બધું મળી જાય. જે વિદેશમાંથી જે નોકરી કરતા લોકો ભારતમાં પૈસા મોકલે એને રેમિટન્સ કહેવાય. રેમિટન્સ માટે મેં એક અલગ વિડીયો બનાવ્યો છે. વર્લ્ડ બેંકના રેમિટન્સ રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે ભારત જે છે, ભારત એ સૌથી વધુ રેમિટન્સ મેળવે છે. સૌથી વધુ રેમિટન્સ મેળવવાળો દેશ ભારત છે. બીજા નંબરે ચીન છે. વર્લ્ડ બેંક આ રિપોર્ટ રજૂ કરે છે. હવે ભારતના એવા લોકો કે જે વિદેશમાં રહે છે એને કહેવાય ઇન્ડિયન ડાયસ્પોરા. ડાયસ્પોરા, DIASPORA, બરાબર, ઇન્ડિયન ડાયસ્પોરા. આ શબ્દ પણ યાદ રાખીજો, લેજો. ઇન્ડિયન ડાયસ્પોરા એટલે શું? ભારતના એવા લોકો કે જે વિદેશમાં રહે છે. આ વિદેશમાં રહેતા લોકોની વાત થઈ, બરાબર. અને હવે આપણે વાત કરવાની છે કે જો કોઈ વ્યક્તિએ વિદેશમાં રહી અને પછી વિદેશની નાગરિકતા મેળવી લીધી છે તો એની ભારતની નાગરિકતા તો જતી રહી. તો સરકારને એવું છું કે આપણે એવા લોકો માટે પણ કંઈક કાર્ય કરવું જોઈએ, એવા લોકો માટે પણ કંઈક કાર્ય કરવું જોઈએ. એટલે હવે ભારતમાં ડબલ નાગરિકત્વ તો આપી શકાતી નથી. માની લો કે કોઈ વ્યક્તિએ બ્રિટનની નાગરિકતા લઈ લીધી અને મૂળ ભારતનો વ્યક્તિ છે તો આપણે એને એમનો કહીએ કે સારું, તો બ્રિટનનો નાગરિક રહે અને ભારતનો નાગરિક રહે, એવું કરી શકતા નથી. એટલે સરકારે એક આઈડિયા વિચાર્યો. કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી, એલ એમ સિંઘવી કમિટી બની. અને એલ એમ સિંઘવી કમિટી એવું કીધું કે આપણે એક કામ કરીએ, આપણે ઓસીઆઈ સ્કીમ લોન્ચ કરી દઈએ. ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. આ એક રીતની સ્કીમ લોન્ચ કરી દઈએ. મતલબ કે જે વ્યક્તિ બીજા દેશનો નાગરિક છે પરંતુ મૂળ ભારતીય છે, ઇન્ડિયન ઓરિજિન જે છે, બરાબર, તો એની આપણે એની પાસે એપ્લિકેશન એ બધું લઈને એની ટેસ્ટ લઈએ. જો એ બધી વસ્તુ, બધી ક્વોલિફિકેશન, બધી લાયકાત યોગ્ય હશે તો આપણે એને કાર્ડ આપી દઈશું. શું કરી દઈશું? એક કાર્ડ આપી દઈશું, પાસપોર્ટ જેવું એક કાર્ડ આપી દઈશું. કયું કાર્ડ? ઓસીઆઈ કાર્ડ, ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયાનું કાર્ડ આપી દઈશું. તો આ કાર્ડના અમુક ફાયદા છે. જેમ કે એનો એક ફાયદો કહીએ, કયું? તો કે એને જો પછી ગમે ત્યારે ભવિષ્યમાં ભારત આવવું હશે તો એને વિઝાને એ બધું લેવાની જરૂર નહીં પડે, વિઝાને એવું બધું લેવાની જરૂર પડશે નહીં, વિઝા વગર આવી શકશે. બીજા પણ અમુક ફાયદા છે કે ભારતની અંદર અમુક પ્રકારનું રોકાણ
પણ કરી શકશે ને વોલ્યુમ પહેલું, તો એ બધું આપણે જોઈએ. પરંતુ ઓસીઆઈ પહેલાં શું હતું? પીઆઈઓ, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, એ કાર્ડની એક સ્કીમ હતી. એના અંતર્ગત પણ કે જે પહેલાં ભારતનો નાગરિક હોય પરંતુ હવે એણે વિદેશની નાગરિકતા લઈ લીધી છે, એટલે કે ઇન્ડિયન ઓરિજિન હોય પરંતુ હવે એ વિદેશનો નાગરિક બની ગયો છે, તો એને આ કાર્ડ આપવામાં આવેલું હતું. તો હવે હું એવી આશા રાખું કે તમને મગજમાં એટલી તો ખબર પડી ગઈ હશે કે આ ઓસીઆઈ અને પીઆઈઓ, ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, આ એક રીતની સ્કીમ છે જેના અંતર્ગત વિદેશના નાગરિક હોય, જેના અંતર્ગત વિદેશના નાગરિક હોય પરંતુ એનો ભારત સાથે કંઈક લેવા દેવો હોય તો એને આ પ્રકારનું કાર્ડ આપવામાં આવે છે, જેના કારણે એનું જીવન સરળ થઈ જાય. ભારત આવવા માટે, આવવા જવા માટે વિઝા ને બધું નહીં લેવાનું, ભારતની અંદર રોકાણ કરે તો કંઈક એમને છૂટ આપવામાં આવે એવું બધું. તો હવે કઈ રીતે મેળવી શકાય, શું છે આખું, એ આપણે જાણીએ કે બુકમાં શું આપેલું છે. તમે જોઈ શકો છો ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, ઓવરસીઝ એટલે કે દરિયાપાર, દરિયાપાર રહેતો ભારતનો નાગરિક. સપ્ટેમ્બર 2000ની અંદર ભારત સરકારના એક્સટર્નલ અફેર મિનિસ્ટર એટલે કે વિદેશ મંત્રાલય દ્વારા એક હાઈ લેવલની કમિટી બનાવવામાં આવેલી. એ કમિટી કોની હતી? તો કે એલ એમ સિંઘવીના નામે એ કમિટી બનાવવામાં આવી. અને એનું મુખ્ય કાર્ય શું હતું કે એ કાર્ય કરશે, એ સ્ટડી કરશે કોની ઉપર? તો કે ઇન્ડિયન ડાયસ્પોરા ઉપર, એટલે કે ભારતના એવા લોકો કે જે વિદેશમાં રહે છે અથવા વિદેશમાં રહીને કંઈક કાર્ય કરે છે અથવા હવે વિદેશના નાગરિક બની ગયા છે, ઇન્ડિયન ડાયસ્પોરા, એના વિશે સ્ટડી કરશે. ધ કમિટી વોઝ ટુ મેક કોમ્પ્રિહેન્સિવ સ્ટડી, એટલે કે વ્યાપક લેવલનું સ્ટડી કરશે કે ગ્લોબલ ઇન્ડિયન ડાયસ્પોરા, આખા વિશ્વમાં ભારતના નાગરિકો જ્યાં રહેતા હોય અને એમના મેજર એની ઉપર પગલાં લેવાનું, એની માટે આપણે પણ આ જે ઇન્ડિયન ડાયસ્પોરા કે જે વિદેશમાં રહે છે તો એની સાથે આપણે કઈ રીતે કનેક્ટ થઈ શકીએ, એની સાથે આપણે કઈ રીતે રિલેશન બાંધી શકીએ અને એ લોકો વિદેશમાં ભારતનો કઈ રીતે પ્રચાર કરી શકે અથવા વિદેશમાંથી ભારતમાં કોઈ વસ્તુ કઈ રીતે નવી લાવી શકે અથવા ભારતમાંથી કોઈ વસ્તુ અહીંયા કઈ રીતે લઈ શકે, લઈ જઈ શકે, એના માટે સ્ટડી કરવાનું કીધું હતું. તો કમિટીએ પોતાનો રિપોર્ટ જાન્યુઆરી 2002માં સોંપ્યો અને એણે અમુક પ્રકારની રિકમેન્ડેશન આપી. શું? કે સિટીઝનશીપ એક્ટ 1955 જે છે એમાં સુધારો કરો, આની અંદર અમુક પ્રકારનો સુધારો કરો. અને સુધારો કરીને શું કરો? તો કે ગ્રાન્ટ ઓફ ડ્યુઅલ સિટીઝનશીપ ટુ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન બિલોંગિંગ ટુ સર્ટિન સ્પેસિફિક કન્ટ્રી. એલ એમ સિંઘવીએ પહેલાં તો એમ કીધું કે નાગરિકતા માટેનો આપણો કાનૂન છે 1955નો, એમાં સુધારો કરો. શું સુધારો કરો? સુધારો કરી અને એવા લોકો કે જે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન છે, અમુક એવા દેશના નાગરિકો કે જે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે કે મૂળ ભારતીય લોકો છે, મૂળ ભારતીય લોકો, એમને ડબલ સિટીઝન આપી દો. ડબલ સિટીઝનશીપ એટલે કે દોહરી નાગરિકત્વ આપી દો, એમને બે પ્રકારની નાગરિકતા આપી દો, એક તો ભારતની અને એક અત્યારે એ જે છે એની, બરાબર, એવું એમને કીધું. અને આના કારણે આ બધી વસ્તુના આધારે 2003ની અંદર સિટીઝનશીપ એક્ટ એટલે કે આજે નાગરિકતાનો કાનૂન હતો એની અંદર અમેન્ડમેન્ટ, સુધારો કરવામાં આવેલો, એની અંદર સુધારો કરવામાં આવેલો અને સુધારો કરી અને એવા પ્રોવિઝન, એવા એવી જોગવાઈ કરવામાં આવેલી કે જેના કારણે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એટલે કે વિદેશનો કોઈ નાગરિક હશે તો એ ભારતની નાગરિકત્વ પ્રાપ્ત કરી શકશે, પરંતુ એને ભારતનો નાગરિક નહીં કહી શકે, પરંતુ શું કહેવાશે? ઓસીઆઈ કહેવાશે, ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. એટલે કે એ નાગરિકતા તો ધરાવે છે પરંતુ ઓસીઆઈ ધરાવે છે. ઓસીઆઈ અને નાગરિકતા એમાં થોડો ઘણો ફેર હોય. બાય પીઆઈઓ ઓફ 16 જેટલા દેશમાં ભારતના વ્યક્તિઓ રહેતા હશે તો એ ભારતની અંદરથી ઓસીઆઈ કાર્ડ મેળવી શકશે, જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થતો નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો ઓસીઆઈ કાર્ડ મેળવી શકતા નથી. અને આની અંદર એવું પણ કીધું કે ઓમિટેડ, રદ કરવામાં આવ્યું ઓલ પ્રોવિઝન રિકગ્નાઇઝિંગ ઓર રિલેટિંગ ટુ કોમનવેલ્થ સિટીઝનશીપ. કોમનવેલ્થ સિટીઝનશીપનો જે કોન્સેપ્ટ હતો, પ્રિન્સિપલ એક્ટ હતો, એ બધી વસ્તુ રદ કરી નાખેલી અને ઓસીઆઈ કાર્ડ નામની નવી સ્કીમ એડ કરવામાં આવેલી, જેના અંતર્ગત 15 જેટલા રાજ્યોમાં ભારતનું ડાયસ્પોરા, ભારતનો વ્યક્તિ રહેતો હશે અને ભારતના એ વ્યક્તિ પાસે ત્યાંની નાગરિકતા હશે તો એ ઓસીઆઈ કાર્ડ મેળવી શકશે અને ઓસીઆઈ કાર્ડ દ્વારા થોડી ઘણા અંશે ભારતનું નાગરિકત્વ પણ પ્રાપ્ત કરી શકશે. આવું બધું કોના આધારે થયું? તો સિટીઝનશીપ એક્ટ હતો 1955નો, એની અંદર 2003માં અમેન્ડમેન્ટ, સુધારો કર્યો, એટલે આવું થયું. સુધારો કોણે કર્યો છે? કેન્દ્ર સરકારે જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. આગળ જતાં 2005ની અંદર આ સિટીઝનશીપ એક્ટમાં ફરીથી સુધારો કરવામાં આવેલો અને એની અંદર એક્સપાન્ડેડ ધ સ્કોપ ઓફ ગ્રાન્ટ ઓસીઆઈ ઓફ ફોર. પહેલાં શું હતું કે પહેલાં માત્ર અને માત્ર 16 દેશના લોકોને તે નાગરિકત્વ મળતી હતી. ઓસીઆઈ કાર્ડ માત્ર કોણે? 16 દેશના લોકોને મળતું હતું. પરંતુ 2005માં ફરીથી સુધારો કર્યો અને ફરીથી સુધારો કરીને એવું કીધું કે હવે આજે ઓસીઆઈ કાર્ડ જે છે, ઓસીઆઈ કાર્ડ કે જે પીઆઈઓ લોકોને જ મળશે. જો પહેલાં એ સમજો કે ઓસીઆઈ કાર્ડ જે છે એ પીઆઈઓ લોકોને જ મળશે, પીઆઈઓ એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, આને જ મળશે. એ પહેલાં 16 દેશના લોકોને જ મળતું હતું પરંતુ હવે બધા દેશના લોકોને મળી જશે, બધા જ દેશના લોકોને, પરંતુ માત્ર બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ને મળશે નહીં. પહેલાં માત્ર 16 દેશ માટે હતું, પછી આગળ 2005માં વધારી અંકારને કુક બધા દેશનાને મળશે, પરંતુ બાંગ્લાદેશ અને પાકિસ્તાનને મળશે નહીં. શું મળશે? ઓસીઆઈનું કાર્ડ મળશે. કોને મળશે? પીઆઈઓને મળશે. પીઆઈઓ એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. એટલે એક રીતે એક આ લોકોને ડ્યુઅલ સિટીઝનશીપને એવું બધું આપવામાં આવશે. હવે હકીકતમાં આ ડ્યુઅલ સિટીઝનશીપ જેવું લાગે છે, પરંતુ હકીકતમાં ઓરિજિનલમાં આ ડ્યુઅલ સિટીઝનશીપ, ડબલ નાગરિકતા, દોહરી નાગરિકતા છે નહીં અથવા બે પ્રકારની નેશનાલિટી છે નહીં. કેમ? કારણ કે ભારતનું બંધારણ એની ના પાડે છે કે ભારતમાં કોઈને બે પ્રકારની નાગરિકતા આપી શકાય નહીં. એટલે તો આ એક પ્રકારનું કાર્ડ છે, એક પ્રકારનું કાર્ડ છે જેના અંતર્ગત ખાલી એવું માનવામાં આવે છે કે આને ડબલ નાગરિકતા છે, પરંતુ એને એક સાથે બે નાગરિકતા મળેલી નથી. આગળ જતાં 2015ની અંદર પણ આ નાગરિકતાની અંદર સંશોધન કર્યું, ફેરફાર કર્યો, સુધારો કર્યો, અમેન્ડમેન્ટ કર્યો અને મોડિફાઈ કરવામાં આવેલા અમુક પ્રકારના સુધારો. ઓસીઆઈ ઇન પ્રિન્સિપલ એક્ટ 1955નો મૂળ
એક્ટ હતો એમાં ઓસીઆઈ ની અંદર ફેરફાર કર્યો અને એની અંદર એક નવી સ્કીમ એડ કરવામાં આવેલી કે ઇન્ડિયા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર બરાબર અને એને હવે કહી દીધું કે હવે કાર્ડ હોલ્ડર ગણાશે 2015 પહેલા એને નાગરિક માનવામાં આવતા હતા પરંતુ મેં તમને કીધું કે હવે તો એ નાગરિક તો એક રીતે ડબલ નાગરિક ગણાતા હતા બે દેશના નાગરિક ગણાતા હતા પરંતુ બે દેશના નાગરિકે રહી શકે નહીં એટલે ફરીથી 2015માં એનું નામ ફેરવી નાખ્યું અને ઓસીઆઈ જે હતું ઓસીઆઈ એની બદલે ઓસીઆઈ કાર્ડ કરી નાખ્યું અને એમને શું કહી દીધું એમને કાર્ડ આપવાનું ચાલુ કર્યું હવે તમે કાર્ડ મળશે ઓકે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર હવે એમને શું કહેવામાં આવશે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર એ આ પ્રકારનું કાર્ડ ધરાવે છે પછી પીઆઈઓ કાર્ડ સ્કીમ જે છે એ 2002 ની અંદર શરૂ કરવામાં આવેલી હતી પીઆઈઓ એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન પરંતુ એની પછી તો ઓસીઆઈ કાર્ડ જે છે એ રજૂ કરવામાં આવેલી ડિસેમ્બર 2005ની અંદર એ રજૂ કરવામાં બોથ સ્કીમ્સ વર રનિંગ આ બંને સ્કીમ ચાલતી હતી પરંતુ પછી આગળ જતાં ઓસીઆઈ કાર્ડ સ્કીમ જે છે એ વધારે પોપ્યુલર વધારે ફેમસ થઈ ગઈ જીસ વોઝ કોસિંગ અનનેસેસરી આના કારણે લોકોના મગજની અંદર કન્ફ્યુઝન ને એવું બધું થતું હતું એટલે પછી બંને સ્કીમને મર્જ કરી નાખી અને અત્યારે એક જ સ્કીમ છે કંઈક ઓસીઆઈ કાર્ડ સ્કીમ એટલે મેં તમને કહી દીધું કે કોઈ પણ દેશ એટલે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સિવાયનો કોઈ પણ દેશ હશે યા કોઈ પીઆઈઓ વ્યક્તિ રહેતો હશે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન તો એ જો અમુક પ્રકારની લાયકાત ધરાવતો હશે તો એને ઓસીઆઈનું કાર્ડ આપી દેવાશે હવે આપણે એ જાણીએ કે રજિસ્ટ્રેશન ઓફ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર આજે ઓસીઆઈનું કાર્ડ મેળવવું હશે તો એનું રજિસ્ટ્રેશન એની નોંધણી કઈ રીતે કરાવી શકાશે તો પહેલાં તો કેન્દ્ર સરકાર પાસે તેની નોંધણી કરાવી શકાશે કેન્દ્ર સરકાર પાસે એપ્લિકેશન અરજી કરવાની રહેશે ઓન બિહાફ ઓફ રજિસ્ટ્રાર એઝ એન ઓવરસીઝ એટલે કે આજે ઓસીઆઈ કાર્ડ જેને મેળવવું હશે એ કેન્દ્ર સરકાર પાસે એની અરજી કરશે પરંતુ કોણ કરી શકશે તો માત્ર અમુક શરત આપેલી છે થોડી શરત જોઈ લઈએ કે હુ ઇઝ અ સિટીઝન પહેલાં તો એ કોઈ બીજા દેશનો નાગરિક હોય તો જ કરી શકે જો ભારતનો નાગરિક હોય તો એને એ આ કાર્ડ ઓસીઆઈ કાર્ડ મેળવવાની જરૂર જ નથી બરાબર તો એ વિદેશનો નાગરિક હોય તો જ કરી શકે પરંતુ ભૂતકાળમાં એ ભારતનો નાગરિક રહેલો હોવો જોઈએ પહેલાં એ ભારતનો નાગરિક હોય અને અત્યારે એ બીજા દેશનો નાગરિક બનેલો હોવો જોઈએ પહેલી શરત આ પછી બીજું હુ ઇઝ અ સિટીઝન ઓફ અધર એક વ્યક્તિ એ બીજી શરત જોઈએ તો એ બીજા દેશનો નાગરિક હોવો જોઈએ પરંતુ એ ભારત દેશનો નાગરિક બનવા માટે પણ તૈયાર હોવો જોઈએ ભારત દેશનો નાગરિક બનવા માટે એલિજિબલ હોવો જોઈએ સમર્થ હોવો જોઈએ એવી બધી લાયકાત ધરાવતો હોવો જોઈએ કે જેના આધારે એને ભારતનું નાગરિકત્વ પણ મળી શકે ત્રીજું જોઈએ કે એ બીજા દેશનો નાગરિક હોવો જોઈએ પરંતુ બિલોંગ ટુ અ ટેરેટરી બીકેમ પાર્ટ ઓફ ઇન્ડિયા આફ્ટર 15 ઓગસ્ટ 1947 એટલે કે 15 ઓગસ્ટ 1947 પછી જે પ્રદેશ ભારતનો હતો ત્યાંથી એ બિલોંગ કરતો હોવો જોઈએ એટલે કે એ દેશનો રહેવાસી હોવો જોઈએ એ જગ્યાનો રહેવાસી હોવો જોઈએ પરંતુ હવે એ વિદેશનો નાગરિક બની ગયેલો હોય પહેલાં તો હવે તમે એટલું તો સમજી જ ગયા છો કે ઓસીઆઈ કાર્ડ તો માત્ર વિદેશી લોકોને જ આપી શકાય એટલે ભારતનો નાગરિક તો હશે જ નહીં એટલે બધામાં આ તો એ આવશે તે હુ ઇઝ અ સિટીઝન ઓફ અનધર કન્ટ્રી એટલે કે બીજા દેશનો નાગરિક હોય કારણ કે બીજા દેશનો નાગરિક હોય તો તેને ઓસીઆઈ કાર્ડ આપવામાં આવે ને ઓકે પછી બીજું કે હુ ઇઝ અ ચાઇલ્ડ ઓર ગ્રાન્ડ ચાઇલ્ડ ઓર અ ગ્રેટ ગ્રાન્ડ ચાઇલ્ડ ઓફ સચ અ ઓર એટલે કે જો કોઈ વ્યક્તિ એ બીજા દેશનો નાગરિક છે પરંતુ એના માતા પિતા જે છે એ ભારતના નાગરિક છે અથવા એના દાદા દાદી ભારતના નાગરિક છે કે અથવા એના દાદા દાદીના દાદા દાદી એ ભારતના નાગરિક છે મતલબ કે કોઈ પણ રીતે એનો ભારત સાથે કોઈ સંબંધ છે તો એ પણ ઓસીઆઈ કાર્ડ માટે અરજી કરી શકશે એપ્લિકેશન કરી શકશે આટલી વસ્તુ ખબર પડી ગઈ છે પછી આગળ જોઈએ કે અ પર્સન હુ ઇઝ માઇનોર ચાઇલ્ડ કદાચ કોઈ 18 વર્ષથી કરતાં નીચેનો બાળક છે તો એ પણ ઓસીઆઈ માટે અરજી કરી શકશે પરંતુ એની માટે નીચેની શરત આપેલી છે કે જે માઇનોર ચાઇલ્ડ હશે એન્ડ હુઝ બોથ પેરેન્ટ્સ આર સિટીઝન કે કોઈ માઇનોર ચાઇલ્ડ છે પરંતુ એના માતા પિતા બંને ભારતના નાગરિક છે અથવા એ બેમાંથી કોઈ એક ભારતનો નાગરિક છે તો એ પણ ઓસીઆઈ કાર્ડ માટે અરજી કરી શકશે અહીંયા આ મહત્વનો પોઈન્ટ છે આ તમારે યાદ રાખવાનો છે કે જો કોઈ પણ વ્યક્તિ હશે એ કોઈ પણ વ્યક્તિ એના માતા પિતા અથવા એના દાદા દાદી પાકિસ્તાન અથવા બાંગ્લાદેશના નાગરિક હશે તો એ ક્યારેય પણ ઓસીઆઈ કાર્ડ મેળવી શકશે નહીં અને આ પ્રશ્ન યુપીએસસીમાં એકવાર પૂછાઈ ગયેલો છે બરાબર જો એમ કહી દે કે બધા જ દેશના નાગરિકો જે છે એના માતા પિતા બધા જ દેશથી બિલોંગ કરતા હશે તો એ ઓસીઆઈ કાર્ડ મેળવી શકશે તો નહીં મેળવી શકે જો કોઈ વ્યક્તિના માતા પિતા અથવા એના દાદા દાદી પાકિસ્તાન અથવા બાંગ્લાદેશના નાગરિક હશે તો એને ક્યારેય ઓસીઆઈ કાર્ડ મળશે જ નહીં ઉપરની આપણી જેટલે પણ શરતો જોઈ એ બધી શરતોને આધીન સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર જો બધી વસ્તુનું પાલન થતું હશે તો સ્પેશિયલ પરિસ્થિતિની અંદર એ વ્યક્તિને ઓસીઆઈનું કાર્ડ આપી દેશે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ જે છે એને આપી દેશે અને પછી એ ઓસીઆઈ બની જશે તો હવે આપણે એ જાણીએ કે ઓસીઆઈ કોઈ બની જાય ઓસીઆઈનું કાર્ડ કોઈની પાસે આવી જાય તો એને કયા કયા અધિકાર મળે છે એ આપણે જોઈએ તો ઓસીઆઈ કાર્ડ ધરાવતો વ્યક્તિ જે છે એને કયો તો કે કેન્દ્ર સરકાર પહેલાં તો એને જે અધિકારો આપે એ બધા મળે કેન્દ્ર સરકાર જે અધિકાર આપવાનું નક્કી કરે એ બધા મળે બીજા એકે મળે નહીં બીજી વાત કરી ઓસીઆઈ કાર્ડ ધરાવતો વ્યક્તિ જે છે શેલ નોટ બી ઇન્ટાઇટલ ટુ ધ ફોલોઈંગ રાઇટ્સ પરંતુ એને અમુક પ્રકારના અધિકારો નથી પણ મળતા પહેલાં તો એને નાગરિક જેટલા અધિકારો તો નથી મળતા સૌથી વધુ અધિકારો કોને મળે નાગરિકને એની કરતાં ઓછા અધિકારો કોને મળે ઓસીઆઈને મળે ઓસીઆઈ કાર્ડ ધરાવતા વ્યક્તિને પહેલી વાત કરીએ હી શેલ નોટ બી ઇન્ટાઇટલ ટુ રાઇટ ટુ ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી ઇન મેટર્સ ઓફ જો કોઈ વ્યક્તિ ઓસીઆઈનું કાર્ડ ધરાવે છે તો એને
16 નંબર અંતર્ગત અનુચ્છેદ 16 અંતર્ગત જાહેર નોકરીમાં સમાનતા મળતી નથી એમાં ઓસીઆઈ ને જાહેર નોકરીમાં સમાનતા મળે ને બીજું એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઊભો રહી શકતો નહીં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઊભો ન રહી શકે એની માટે તો ફરજિયાત નાગરિક જ હોવો જોઈએ પછી એ વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી માટે પણ ઊભો રહી શકતો નથી પછી એ સુપ્રીમ કોર્ટના જજ માટે પણ ઊભો રહી શકતો નથી એમાં પણ પ્રતિનિધિ એમાં એની માટે પણ એ સમર્થ નથી એલિજિબલ નથી હાઈકોર્ટના જજ માટે પણ એની નિમણૂક થઈ શકતી નથી પછી એ ભારતના ભારતની અંદર વોટર એટલે કે મતદાતા તરીકે પણ રજિસ્ટ્રેશન નોંધણી કરાવી શકતો નથી એટલે કે ભારતની અંદર મત પણ આપી શકતો નથી કોણ તો કે ઓસીઆઈ કાર્ડ ધરાવતો વ્યક્તિ પછી ઓસીઆઈ કાર્ડ ધરાવતો વ્યક્તિ જે છે એ ભારતની અંદર લોકસભા કે વિધાનસભા આનો સભ્ય પણ બની શકતો નથી પછી આ જે ઓસીઆઈ કાર્ડ ધરાવતો વ્યક્તિ જે છે એ રાજ્યની વિધાનસભા અથવા રાજ્યસભા જે કેન્દ્ર સરકારની અંદર જે રાજ્યસભા જે છે એનો પણ સભ્ય બની શકતો નથી પછી હી શેલ નોટ બી એલિજિબલ એટલે કે એ ભારતની અંદર કોઈ જે સરકારી નોકરી હશે પબ્લિક સર્વિસીસ હશે એની કોઈ પોસ્ટ માટે પણ એ એલિજિબલ નથી એટલે કે એની અંદર પણ એ નોકરી કરી શકશે નહીં રાજ્ય સરકારની કોઈ પોસ્ટ હશે એની માટે એની અંદર પણ એ નોકરી કરી શકશે નહીં બરાબર આ આ કોઈ પણ વસ્તુ એ કરી શકશે નહીં વાત કરીએ કે રિનન્સિએશન ઓફ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ જો કોઈ વ્યક્તિ પાસે ઓસીઆઈનું કાર્ડ છે અને એને એવી જાહેરાત કરી છે એને એવી ડિક્લેરેશન ઘોષણા કરી છે કે મારે હવે આ ઓસીઆઈનું કાર્ડ જોતું નથી તો એ એવું રિનન્સિએશન કરી શકે છે એટલે કે એ કાર્ડ જે છે એ છોડી પણ શકે છે ફરજિયાત નહીં કે રાખી જ શકે બરાબર એ રદ પણ કરી શકે છે પરંતુ જો એ ઓસીઆઈનું કાર્ડ છોડી દેશે તો પછી એની પાસેથી એ જે ઓસીઆઈની નાગરિકત્વ જતી રહેશે અને જો એ ઓસીઆઈનું કાર્ડ એની પાસે નહીં રહે તો પછી એની જે વાઇફ અથવા એની જે હસબન્ડ હશે એટલે કે એનો સ્પાઉસ એની એ પણ આ ઓસીઆઈના હકદાર રહેશે નહીં અને એના માઇનોર ચિલ્ડ્રન હશે એ પણ એના ઓસીઆઈના હકદાર રહેશે નહીં આગળ જોઈએ કે આ જે ઓસીઆઈ કાર્ડ જે છે એનું રજિસ્ટ્રેશન એની નોંધણી એનું કેન્સલેશન એ રદ કઈ રીતે થઈ શકે તો પહેલાં તો એ કેન્દ્ર સરકાર કરી શકે કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિ આ ઓસીઆઈ માટે નોંધણી કરે રજિસ્ટ્રેશન કરે તો એને કેન્સલ પણ કરી શકે છે કઈ રીતે કરી શકે તો એ જોઈએ પહેલું તો જો ઇફ રજિસ્ટ્રેશન કે જો નોંધણી જે છે નોંધણી ઓસીઆઈ તરીકેની નોંધણી જે છે એ ફ્રોડ કરી અને લીધેલી હોય ફોલ્સ રિપ્રેઝન્ટેશન ગલત રીતે ખોટી રીતે પ્રતિનિધિત્વ કરી અને લીધેલી હોય અથવા કોઈ ખોટા ડોક્યુમેન્ટને એ બધું સબમિટ કરેલું હોય તો કેન્દ્ર સરકારે એનું ઓસીઆઈ કાર્ડ રદ પણ કરી શકે છે થોડા સમય પહેલાં એક વ્યક્તિનું ઓસીઆઈનું કાર્ડ જે છે એ રદ કરેલું હતું કેમ કારણ કે પાછળ જતાં જાણવા મળેલું હતું કે એના માતા પિતા જે છે એ બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનના હતા બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનના અને ઓસીઆઈ કાર્ડમાં પહેલાં જ એવું કીધેલું છે કે એના માતા પિતા અથવા એના દાદા દાદી જે છે એ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હોવા જોઈએ નહીં ઓકે પછી બીજું શું કીધેલું છે કે જે ઓસીઆઈ કાર્ડ ધરાવતો વ્યક્તિ જે છે એ ડિસએફેક્શન ટુવર્ડ્સ ધ કોન્સ્ટિટ્યુશન એ જો ભારતના બંધારણની વિરુદ્ધમાં ડિસએફેક્શન ધરાવે અથવા તો ભારતના બંધારણની વિરુદ્ધમાં કંઈ આડુઓડું બોલે અથવા એવું કંઈ કરે તો પણ કેન્દ્ર સરકાર એનું ઓસીઆઈ કાર્ડ રદ કરી શકે છે પછી ઓસીઆઈ કાર્ડ ધરાવતો વ્યક્તિ જે છે એ યુદ્ધ દરમિયાન કે જેમાં ભારત જોડાયેલું છે ભારત જે યુદ્ધમાં જોડાયેલું છે એવા યુદ્ધ દરમિયાન એ કોઈ અનલોફુલ ટ્રેડ કરે અથવા કમ્યુનિકેશન વિથ જે દુશ્મન દેશ સાથે વાતચીત કરે અથવા દુશ્મન દેશ સાથે ગેરકાયદાકીય રીતે વ્યાપાર કરવાનું કાર્ય કરે યુદ્ધ દરમિયાન અને એવું યુદ્ધ જેમાં ભારત પણ એક સભ્ય છે તો પણ એનું ઓસીઆઈ કાર્ડ રદ થઈ શકે છે પછી ઓસીઆઈ કાર્ડ જે છે એ વિધિન 5 યર્સ આફ્ટર રજિસ્ટ્રેશન હેઝ બીન જો ઓસીઆઈ કાર્ડ એને મળી જાય એના પાંચ વર્ષની અંદર એને જો 2 વર્ષની સજા થઈ જાય કોઈ પણ જગ્યાએ 2 વર્ષની સજા થઈ જાય તો પણ એનું ઓસીઆઈનું કાર્ડ જે છે એ રદ થઈ જાય છે પછી જો ઓસીઆઈનું કાર્ડ ધરાવતો વ્યક્તિ એ ભારતની સોવરેનિટી સાર્વભૌમત્વની વિરુદ્ધમાં બોલે ભારતના ઇન્ટિગ્રિટી અખંડતાને તોડવાનો કોશિશ કરે ભારતની સિક્યોરિટીને તોડવાનો કોશિશ કરે ભારતની સુરક્ષાને ભારતના વિદેશી દેશો સાથે જે ફ્રેન્ડરી રિલેશન મિત્રતાપૂર્ણ સંબંધો જે છે એ બગડવાની કોશિશ કરે આવું કોઈ પણ કાર્ય કરે તો પણ એનું ઓસીઆઈ કાર્ડ રદ થઈ શકે છે અને ધ મેરેજ ઓફ એન ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન ઇન્ડિયા કાર્ડ હોલ્ડર હેઝ બીન ડિસોલ્વ બાય કોમ્પિટન્ટ કોર્ટ ઓફ લો ઓર અધરવાઇઝ જો આવો કોઈ મુદ્દો હશે તો એ કોર્ટ જે છે એ પણ એની અંદર આ સમાધાન કરી શકાશે ટેબલ આપેલું છે ટેબલમાં આપણે સમજવાની કોશિશ કરીએ એનઆરઆઈ શું છે પીઆઈઓ શું છે અને ઓસીઆઈ શું છે એનઆરઆઈ એટલે કે નોન રેસિડેન્સ ઓફ ઇન્ડિયા એટલે કે હકીકતમાં એનઆરઆઈ એ ભારતનો નાગરિક જ છે પરંતુ એ વિદેશમાં રહેવા જતો રહ્યો છે વિદેશમાં નોકરી કરવા માટે જતો રહ્યો વિદેશમાં ભણવા માટે જતો રહ્યો આ કોઈ પણ કાર્ય માટે વિદેશમાં ગયો હોય તો એને કહેવાય એનઆરઆઈ પીઆઈઓ એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એ મેં તમને પહેલાં સમજાવ્યું હતું પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે કે એવો વ્યક્તિ કે જે પહેલાં ભારતનો નાગરિક હતો પરંતુ હવે ભારતનો નાગરિક નથી અથવા એવો વ્યક્તિ કે જે વિદેશનો નાગરિક છે પરંતુ એના માતા પિતા ભારતના નાગરિક હતા અથવા એના દાદા દાદી ભારતના નાગરિક હતા એટલે કે કોઈ એવો વ્યક્તિ કે જેનું ભારત સાથે કંઈક લેવા દેવા છે ભારત સાથે એના છેડા અડે છે એવો વ્યક્તિ ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે વિદેશનો વ્યક્તિ પરંતુ એની પાસે આ કાર્ડ આવી ગયું છે કઈ રીતે કાર્ડ આવે તો કે કેન્દ્ર સરકાર પાસે અરજી કરીને તો હવે આપણે જોઈએ એલિમેન્ટ ઓફ કમ્પોઝિશન વો એનઆરઆઈ કોણ છે તો મેં તમને અત્યારે જ કહી દીધું એનઆરઆઈ જે હશે એની પાસે ભારતનો પાસપોર્ટ હશે બરાબર જેટલા પણ ભારતીય વ્યક્તિઓ એ બધા પાસે ભારતનો પાસપોર્ટ હોય પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન કોણ ઓસીઆઈ શું એ મેં તમને અત્યારે જ સમજાવી દીધું
પછી આગળ કરીએ હુ ઇઝ ઇલિજિબલ ઓસીઆઈ માટે કોણ છે હુ ઇઝ ઇલિજિબલ એટલે કે કોણ યોગ્ય છે એ મેં તમને આગળ જ પહેલા સમજાવી દીધું બાકી તમને બહુ ઇન્ટરેસ્ટ હોય તો અહીંયા તમે પોઝ કરી અને જોઈ શકો છો બરાબર ઓલરેડી મેં તમને પહેલા સમજાવી દીધું પછી હાઉ કેન વન ગેટ એટલે કે કોઈ વ્યક્તિ કઈ રીતે મેળવી શકે તો કે ઓસીઆઈ નું કાર્ડ કઈ રીતે મેળવી શકે તો એપ્લાય ઓનલાઈન ઓનલાઈન મેળવી શકે હાઉ ટુ વેર ટુ એપ્લાય કઈ જગ્યાએ અરજી કરવાની તો એ બધું પણ અહીંયા આપેલું છે પરંતુ આપણી માટે એ કામનું નથી આપણે અરજી કરવાનું નથી અત્યારે ફી એની ફી કેટલી છે ફીને એ બધું પણ આપેલું છે એ બધું કંઈ કામનું નથી બાકી અહીંયા અમુક વધારાની માહિતી આપેલી છે તમે પોઝ કરીને જોઈ શકો છો બરાબર છે અને આની અંદર પીએચડી કરવાની હોય એ જોઈ શકે છે બાકી એટલું બધું કંઈ કામનું છે નહીં બરાબર એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ એટલું મહત્વનું છે નહીં કદાચ કોઈને ઓસીઆઈનું કાર્ડ ને એ બધું મેળવવાનું હોય તો એની માટે કામનું છે જો અહીંયા બીજું આ સમજો ક્યાં એનઆરઆઈ ધરાવતો વ્યક્તિ હશે એનઆરઆઈ વ્યક્તિ હશે એનઆરઆઈ તો એને ભારતની અંદર આવવું હશે તો વિઝા લેવાની જરૂર નથી વિઝા લેવાની જરૂર નથી પીઆઈઓ વ્યક્તિ હશે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હશે તો એને ભારતમાં આવવું હશે તો વિઝા લેવાની જરૂર છે તો એને વિઝા લેવાની જરૂર છે પરંતુ જો ઓસીઆઈ કાર્ડ ધરાવતો વ્યક્તિ હશે તો એ ભારતમાં વિઝા વગર આવી શકે છે એની અંદર વિઝા વગર આવી શકે છે આ એક યાદ રાખી લેજો બીજો પણ એક મુદ્દો જોઈએ કે જે કોઈ પણ વ્યક્તિ વિદેશી વ્યક્તિ ભારતની અંદર આવે તો એને થોડા સમય પછી અમુક સમય પછી એને લોકલ પોલીસ સ્ટેશને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય નોંધણી કરાવવાની હોય થોડાક સમય પછી બરાબર જો તો એવું કોની અંદર કરવાનું જો કોઈ એનઆરઆઈ વ્યક્તિ હશે એનઆરઆઈ વ્યક્તિ તો એને ભારતની અંદર એટલે કે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હકીકતમાં તો એ ભારતનો જ નાગરિક હશે તો એને એ ભારતની અંદર જો ક્યારેય આવે તો એને પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની જરૂર નથી પરંતુ જો કોઈ પીઆઈઓ વ્યક્તિ છે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિનનો વ્યક્તિ છે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિનનો તો જો એ 180 કરતાં વધારે દિવસ એને ભારતમાં રહેવાનું 180 કરતાં વધારે દિવસે ભારતની અંદર રહે તો એને પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી જરૂરી છે એ વાત તમે જાણી લેજો કે કોઈ ફોરેનર વ્યક્તિ ભારતમાં આવેલો હોય તો એને અમુક સમયાંતરે પોલીસ સ્ટેશનની અંદર એના લોકલ પોલીસ સ્ટેશનમાં એના નજીકનું જે પોલીસ સ્ટેશન હોય ત્યાં નોંધણી કરાવવાની હોય ત્યાં એને રોજે સહી કરવા જવાનું હોય જેના કારણે ભાગી ન જાય કેવું કે એટલે રોજે સહી કરવાનું એ બધું કાર્ય હોય આપણે આગળ જોઈએ કે આ એનઆરઆઈ ને પીઆઈઓ અને ઓસીઆઈ એ કઈ કઈ ભારતની અંદર પ્રવૃત્તિ કરી શકે તો એનઆરઆઈ ભારતની અંદર બધી પ્રવૃત્તિ કરી શકે અને પીઆઈઓ વ્યક્તિ જે છે એ ભારતની અંદર કઈ પ્રવૃત્તિ કરી શકે તો પીઆઈઓ વ્યક્તિ ભારતની અંદર એ પ્રવૃત્તિ કરી શકે જે એના વિઝામાં લખેલું હોય એને જે પ્રકારનો વિઝા મેળવેલો હોય એ વિઝામાં જે લખેલું હોય એ કરી શકે બરાબર ઓસીઆઈ વ્યક્તિ કઈ કઈ પ્રવૃત્તિ કરી શકે તો ઓસીઆઈ વ્યક્તિ જે છે એ બધી પ્રવૃત્તિ કરી શકે પરંતુ ભારતની અંદર કોઈ રિસર્ચ સંશોધનનું કાર્ય ન કરી શકે સંશોધનનું કાર્ય જો એને કરવું હોય તો પહેલાં સ્પેશિયલ પરમિશન લેવી પડે અલગ અલગ મિનિસ્ટ્રીમાંથી અથવા એફઆરઆરઓ જે સંબંધિત મિનિસ્ટ્રીઓ એમાંથી એને પરમિશન લેવી પડે એટલે કે બધું કાર્ય કરી શકે માત્ર રિસર્ચનું કાર્ય કરી શકે નહીં પછી આ જે પીઆઈઓ વ્યક્તિ છે એનઆરઆઈ વ્યક્તિ છે અથવા આ જે ઓસીઆઈ વ્યક્તિ છે એને જો ભારતની સંપૂર્ણપણે નાગરિકતા લઈ લેવી છે તો એ કઈ રીતે લઈ શકે તો પહેલાં તો વાત કરીએ એનઆરઆઈ તો ઓલરેડી ભારતના નાગરિક જ છે એટલે એને લેવાની જરૂર નથી પરંતુ જો પીઆઈઓ હોય તો પીઆઈઓ જે છે એ સિટીઝનશીપ એક્ટ 1955 અનુસાર એ ભારતની નાગરિકતા ક્યારે લઈ શકે જો એ 7 વર્ષથી ભારતનો નાગરિક હોય તો સાત વર્ષ સુધી ભારતનો સામાન્ય રહેવાસી હોય તો છેલ્લા 7 વર્ષથી ભારતમાં રહેતો હોય તો એને ભારતની નાગરિકતા મળી શકે છે એટલે કે જ્યારે એને અરજી કરવાની હોય એની પહેલાંના 7 વર્ષથી ભારતમાં રહેતો હોય તો એને ભારતની નાગરિકતા મળી શકે ઓસીઆઈની વાત કરીએ તો ઓસીઆઈ કાર્ડ ધરાવતો વ્યક્તિ એની પાસે હોય એની પછીના પાંચ વર્ષ પછી એ અરજી કરી શકે છે પરંતુ જ્યારે અરજી કરે એના એક્ઝેક્ટ છેલ્લા 12 મહિનામાં એના છેલ્લા એક્ઝેક્ટ 1 વર્ષની અંદર એ ભારતમાં જ રહેતો હોવો જોઈએ એટલે કે પહેલાં તો 5 વર્ષ જૂનું ઓસીઆઈ કાર્ડ હોવું જોઈએ અને જ્યારે અરજી કરે એની પહેલાંના 1 વર્ષ દરમિયાન એ ભારતમાં રહેતો હોવો જોઈએ તો એ ઓસીઆઈ એ પણ ભારતનો નાગરિક બની શકે છે બરાબર હવે બધા આર્ટિકલ જે છે એને એકવાર જોઈ લઈએ કે શું વાત કરતી હતી આ નાગરિકતા 5-11 સુધીના અનુચ્છેદ આપેલા છે 5મામાં સિટીઝન એટ ધ કોમેન્સમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ જ્યારે લાગુ થયું ત્યારે ભારતના નાગરિકો કોણ ગણવામાં આવશે એની વાત કરવામાં આવેલી છે પછી 6 નંબરમાં શું કીધેલું તો કે 6 નંબરમાં એની વાત કરવા એવી નાગરિકતાની વાત કરવામાં આવેલી છે કે જે લોકો માઇગ્રેટ થયેલા છે ક્યાં પાકિસ્તાનમાંથી ભારત આવેલા છે પાકિસ્તાનમાંથી સ્થળાંતરિત કરી અને ભારત આવેલા છે એને નાગરિકતા કઈ રીતે મળે છે એ 6માં કીધેલું છે 7માં શું કીધેલું છે તો કે રાઇટ ઓફ સિટીઝન નાગરિકતાના અધિકારો એવા લોકો માટે કે જે માઇગ્રન્ટ્સ ટુ પાકિસ્તાન એવા લોકો કે જે ભારતથી માઇગ્રેટ થઈ સ્થળાંતરિત થઈ અને પાકિસ્તાન ગયેલા છે 6માં એ કે પાકિસ્તાનથી ભારત આવેલા છે એની માટે નાગરિકતા 7મામાં એમ કે ભારતથી પાકિસ્તાન ગયા છે એની માટેની નાગરિકતા 8મામાં શું કીધેલું છે કે 8મામાં રાઇટ ઓફ સિટીઝનશીપ નાગરિકતાના એવા અધિકારો કે ઇન્ડિયન ઓરિજિન મૂળ ભારતના લોકો પરંતુ હવે એ ભારતની બહાર રહે છે તો એની માટે નાગરિકતાના પ્રાવધાન શું હશે 9 નંબરમાં શું કીધેલું છે કે જો કોઈ પણ વ્યક્તિ વિદેશની નાગરિકતા પ્રાપ્ત કરશે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ વિદેશની નાગરિકતા પ્રાપ્ત કરશે તો એ ભારતનો નાગરિક તરીકે રદ થઈ જશે પ્રશ્ન એવો પૂછે છે કે જો કોઈ વ્યક્તિ વિદેશની નાગરિકતા પ્રાપ્ત કરે તો એની ભારતની નાગરિકતા જતી રહે એવું ક્યાં લખેલું છે તો એવું જે છે એ 9 નંબરમાં લખેલું છે અનુચ્છેદ 9માં લખેલું છે પછી વાત કરીએ કે રાઇટ ટુ સિટીઝનશીપનો કન્ટિન્યુઅન્સ એ કઈ રીતે કન્ટિન્યુ રહી શકશે એ પછી 11 નંબરનો
આર્ટિકલ જે છે એ અતિ મહત્વનું છે. પ્રશ્ન પૂછાય છે કે નાગરિકતા બાબતના કાયદાઓ જે છે એ કોણ બનાવશે, તો એ પાર્લામેન્ટ સંસદ બનાવશે. અને એવું ક્યાં લખેલું છે, એવું લખેલું છે અનુચ્છેદ 11 માં. જો કોઈ વ્યવસ્થિત આર્ટિકલ હોય તો એ 9 અને 11 છે. 9 અને 11 આ મોસ્ટ એમ્પી છે, બરાબર. 9 નંબરમાં શું કીધું છે, 9 નંબરમાં એવું કીધું છે કે જો કોઈ વ્યક્તિ વિદેશની નાગરિકતા મેળવી લેશે તો એની ભારતની નાગરિકતા રદ થઈ જશે, એવું ક્યાં કીધેલું છે 9 નંબરમાં. અને 11 નંબરમાં એવું કીધેલું છે કે પાર્લામેન્ટ જે છે એ કાયદા બનાવશે, કોની માટેના, નાગરિકતા માટેના. એટલે કે નાગરિકતા માટેના જે કોઈ પણ કાયદા બનાવવાના હશે, નાગરિકતા માટેના, સિટીઝનશીપ માટેના, એ બધા જ કાયદા માત્ર અને માત્ર પાર્લામેન્ટ સંસદ બનાવી શકશે, રાજ્ય બનાવી શકશે નહીં, બરાબર. તો હવે અહીંયા આપણું આજે ચેપ્ટર જે છે પૂરું થાય છે. કયું? નાગરિકતાનું ચેપ્ટર પૂરું થાય છે. ગઈકાલે આવતીકાલે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અતિ મહત્વનું ફંડામેન્ટલ રાઇટનું. બીજો કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખી અને જણાવો.